હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે પ્રકરણ 2 માં આગળ વધીએ. છેલ્લે આપણે અમુક અંતરો વિશેની વાત કરી હતી. અમુક શબ્દો જોયા હતા આપણે, એક AU એસ્ટ્રોનોમિકલ યુનિટ, એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરના કહેવાય, જે આપણે જોયું એ કેટલું હતું, 1.496 ગુણ્યા 10^11 ઘાત મીટર, આટલું હતું. બીજું, બીજી કઈ વસ્તુ આપણે જોઈ હતી, પ્રકાશ વર્ષ, લાઇટ યર. તો એક લાઇટ યર બરાબર શું હતું, એક લાઇટ યર પ્રકાશ વર્ષ કેટલું હતું, 9.46 ગુણ્યા 10^15 ઘાત મીટર. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ એ એક વર્ષનું કાપેલું અંતર, બરોબર. આની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. ત્રીજું આપણે જોયું હતું પારસેક, જેને પીસી વડે દર્શાવવામાં આવે, તો એક પારસેક બરાબર કેટલું હતું, તો 3.08 ગુણ્યા 10^16 ઘાત મીટર. ચલો આ ત્રણ વસ્તુઓ આપણે જોઈ લીધી કે 1 AU બરાબર કેટલા થાય, 1 લાઇટ યર બરાબર કેટલા થાય, 1 PC મતલબ પારસેક બરાબર કેટલા થાય, આ વસ્તુઓ જોઈ હતી આપણે. હવે આજે આપણે આ ત્રણે વચ્ચેનો સંબંધ જોવાનો, સંબંધ આ ત્રણે વચ્ચેનો શું જોવાનો, આપણા સંબંધ, સંબંધ દર્શાવતું સૂત્ર આપણે જોઈએ. ચલો પહેલા પહેલી વસ્તુ જોઈ લઈએ આપણે, AU અને LY વચ્ચેનો સંબંધ જોઈએ. ધારો કે કોઈ દાખલા, ધારો કે કોઈ દાખલામાં LY આવેલો હોય, બરોબર, પ્રકાશ વર્ષ આપેલું, પ્રકાશ વર્ષમાં અંતર આપેલું હોય અને આપણને એસ્ટ્રોનોમિકલ યુનિટ પૂછ્યો હોય, બરોબર, તો આપણે રૂપાંતર આવવું જોઈએ. એ દાખલા આપણે જોઈશું. ચલો AU અને LY વચ્ચેનો સંબંધ જોઈએ. ચલો સંબંધ જોવા માટે શું કરીએ આપણે, ગુણોત્તર લઈએ. સંબંધ જોવા માટે શું કરીએ આપણે, ગુણોત્તર લઈ લઈએ. તો બંને માંથી મોટું કયું હોય, તો પ્રકાશ વર્ષ મોટો, 10^15 ઘાત અને 10^11 ઘાત, એટલે આ અને આનો ગુણોત્તર લઈ લઈએ. તો આપણે શું કરીએ, LY અને U નો ગુણોત્તર લે. સંબંધ મેળવવા માટે આપણે ગુણોત્તર લેવો જરૂરી છે. ચલો 1 LY / 1 AU, ચલો 1 LY કેટલા, 9.46 ગુણ્યા 10^15, અને 1 AU કેટલા, 1.496 ગુણ્યા 10^11, બરોબર. ચલો આ ભાગાકાર આવ્યો, તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ ભાગાકાર કરી શકો. ચલો આ ભાગાકાર કેટલો આવે, આ ભાગાકાર 6.32 આવે. આ ભાગાકાર કેટલો આવે, 9.46 અને 1.496 નો ભાગાકાર 6.32 આવે. અને બીજું ઘાતની વાત કરીએ તો 15 11 11 ઉપર જાય તો -11 થાય, 15 11 કેટલા વધારે, આ 15 11 બાદ થાય, ઉપર જાય આપણે ખબર જ છે કે પદ ઉપર જાય તેની ઘાત માઇનસ થઈ જાય, તો આ પદ ઉપર જાય તો -11 15 11 જાય તો 6.32 ગુણ્યા 10^15 11 એટલે 4. આ બરાબર લાય 1 LY અને 1 AU નો ગુણોત્તર. તો 1 LY બરાબર આના પર લઈ લઈએ, 6.32 ગુણ્યા 10^4 ઘાત AU. ચલો આ LY અને AU વચ્ચેનો સંબંધ આવી ગયો, LY અને AU વચ્ચેનો શું આવી ગયો, સંબંધ આવી ગયો, બરોબર. એટલે 1 LY બરાબર આટલા AU થાય, એટલે આપણે કોઈ દાખલામાં
चार एलॉय आलेला चार प्रकाश जितू अंदर आलेलो होय तो आपण आ सूत्र उपयोग करी ना एऊ शोधी सही कैते शोधी काय तो चलो आटला नु गणो चलो आ कैना शोधी काय इनी बात नु करू आटला आभार थी आप एक उदाहरण लिया एक उदाहरण लिए अपन ने पूछो है तो भाई 4 एलॉय बराबर कितना एयू 4 एलॉय बराबर कितना एयू पूछा ना वो करसो तो त्रि राशि नो उपयोग करसो अपन आ रीते कही गया 1 एलॉय बराबर 6.32 10^4 घात एयू तो 4 एलॉय बराबर कितना एयू चलो आ वस्तु तो तुमने आवडे छे शू करवानो चौकड़ी आ वस्तु આટલા ગુણાય અને આ નીચે જાય એટલે 4 અને આટલા ગુણાય જાય 4 ગુણ્યા 6.32 10^4 ઘાત 1 અને આ જે જવાબ આવો જે જવાબ આવો એ આપણો જવાબ આ જે આવો એ આપણો જવાબ ચલો આ રીતે ફેરવતા આવડશે આ રીતે આપણે ફેરવી શકીએ કોઈ પણ પ્રકાશવર્ષમાં આલેલું હોય એને એવમાં ફેરવી શકાય કોઈ એવમાં આલેલું હોય તો પ્રકાશવર્ષમાં પણ ફેરવી શકાય બરોબર ता वस्तु आपड़ी जसे आ गणतरी तुम्हें जाते करी ना बरोबर चलो બીજી વસ્તુ જોઈ લઈએ ચલો હવે LY અને PC વચ્ચેનો સંબંધ LY અને PC એટલે પારસેક વચ્ચેનો સંબંધ કોઈ પારસેક માં આલ્યો હોય તો LY માં ફેરવવાનો LY માં આલેલું હોય તો પારસેક માં ફેરવવાનો ચલો આ સંબંધ જોઈ લઈએ આપણે આ સંબંધ આપણે જોઈ લઈએ ચલો આમાં કરીએ એ પ્રમાણે ગુણોત્તર લેવાનો ચલો કોનો કોનો ગુણોત્તર લઈશું તો આપણે મોટાનો નાનાનો ગુણોત્તર લઈશું તો PC અને LY નો ગુણોત્તર લેતા PC એક PC અને एक LY नो गुणोत्तर लिया संबंध मेरा वाटे गुणोत्तर नहीं लिया वाटे चलो एक PC अपॉन एक LY एक PC बराबर कितना 3.08 गुणे 10^16 का अन्ना एक LY कितना है 9.46 गुणे 10^15 चलो काफी बड़ा कर आया चलो भागाकार करी ना કેટલો આવો ભાગાકાર ચલો ભાગાકાર કરીએ તો કઈ આટલો આવો 0.3355 અને 10 ની વાત કરીએ તો એક નીચે 15 ઉપર 16 10 ની 15 ઘાત ઉપર જાય તો -15 તો 16 માંથી 15 બાદ થાય ચલો 0.3355 गुणा 10 नहीं चलिए घात है 16 में 15 है तो 1 એટલે 10 चलो गुणी રાખીએ અંદર વાળા गुणी રાખીએ તો ચલા 3.255 એ 3.2 લખો 3.2 લખો 3.2 આટલો જવાબ આવ્યો એક PC અને એક LY નો ગુણોત્તર કઈક 3.2 આવ્યો ચલો તો एक पीसी बराबर आना पहले बात बोलो 3.2 एल वाई चलो पीसी है ना एल वाई बच्चन सबन आई को एक पीसी बराबर 3.2 एल वाई ये प्रकाश वर्ष ना 3.2 गणा इसलिए एक पीसी अब प्रकाश वर्ष इन्हें 3.2 वाई बोली ना तो आटू मली जाए आपने बराबर तो आज तो तुम क्यों करेंगे आपने कोई पार કિંમત PC માં લેવી હોય એને LY માં ફેરવી શકીએ ચલો ખબર પડી ગયા સૂત્ર આ રીતે આથી કર્યું એ રીતે આપણે ફેરવી શકીએ ચલો ત્રીજી વસ્તુ જોઈ લઈએ ત્રીજો સંબંધ જોઈ લઈએ આપણે ત્રીજો સંબંધ જોઈ લઈએ ચલો LY અને PC વચ્ચેનો સંબંધ આવી ગયો PC અને LY વચ્ચેનો સંબંધ આવી ગયો PC અને PC વચ્ચેનો સંબંધ જોઈએ PC અને PC વચ્ચેનો સંબંધ જોઈ લઈએ તો PC અને PC વચ્ચેનો
सबन बरोबर चलो अमो करे प्रमाणे गुणोत्तर लेंगे पीसी अन क्यूनो गुणोत्तर लेंगे तो एक पीसी अने एक क्यूनो गुणोत्तर लेता चलो गुणोत्तर लेंगे एक पीसी भागे एक यू एक पीसी ने कितना 3.08 गुण दसनी 16 अने एक यू कितना 1.796 गुण दसनी 11 चल पाचा कैलकुलेटर नो उपयोग आयो 3.08 भागे 1.796 करो कितना तो कहीं काट लो आपसे 2.05 2.05 गुणन 10 चलो ऊपर 16 ने चला 11 11 ऊपर है तो माइनस किया 16 में 11 जाए कितना बचे 5 16 में 11 जाए कितना बचे छे 5 तो कहीं काट लो बचे तो आ बराबर 1 पीसी 1 यू चलो तो 1 पीसी बराबर आना गुणन ना हुआ पर 2.05 गुणन 10 ने 15 घात यू चलो आ થઈ ગયો આપણો પીસી અને એ વચ્ચેનો સંબંધ ચલો ખબર પડી કે એટલે મને પીસી માં લેવું હોય કિંમત હું એવું માં ફેરવી શકું એવું માં લેવું હોય હું પીસી માં ફેરવી શકું બરોબર જ્યારે દાખલા આવશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું પણ આ ત્રણે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની થશે બરોબર ત્રણે ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું બરોબર હવે છેલ્લી એક વાત કરી નાખીએ આપણે લંબાઈની વાત કરી રહ્યા હતા લંબાઈના માપનની વાત કરી રહ્યા હતા તો નાની લંબાઈ કઈ રીતે મપાય મોટી લંબાઈ કઈ રીતે મપાય આપણે જોઈ લીધું હવે વધારે પડતી નાની લંબાઈ હોય આપણે નાની લંબાઈ કઈ રીતે મપાય એ આપણે જોઈ લીધું કયા કયા સાધનો હતા તો વર્નિયર કેલિપર્સ પછી માઇક્રોમીટર સ્ક્રૂ પછી સ્પેરોમીટર નાની લંબાઈ માપવા માટે પણ ધારો કે પરમાણુનું પરિમાણ માપવું હોય પરમાણુ હ એનું પરિમાણ માપવું હોય તો બસ આ સાધનો કામમાં આવતા નથી કોઈ બીજા સાધનોની જરૂર પડે કારણ કે પરમાણુ તો આપણે નળિયા કે જોઈએ પણ જ નહીં નળિયા કે જોઈ શકતા જ નહીં આપણે અણુના પણ આપણે નળિયા કે જોઈ શકતા નથી હવે આનું પરિમાણ માપવું હોય તો આજે આપણે બતાવેલા સાધનો તમને એ સાધનો ઉપયોગી નથી તો કઈ અલગ પ્રકારના સાધનોની જરૂર પડે તો કયા કયા સાધનો તો પહેલું સાધન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ माइक्रोस्कोप आ साधन ऑप्टिकल माइक्रोस्कोप माइक्रोस्कोप તમે જોઈ લો છો સૂક્ષ્મદર્શક યંત્ર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ થી આપણે કેટલું નાનું જોઈ શકીએ કેટલું નાનું નાની વસ્તુનું પરિમાણ માપી શકીએ તો આની લિમિટ ની કાઠી 4000 એમસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ આટલી નાની વસ્તુનું પરિમાણ આપણાથી માપી શકાય હવે આ એંગસ્ટ્રોમ નો મેં તમને ગયા લેક્ચરમાં આપણે જોયું કે એંગસ્ટ્રોમ અને મીટર વચ્ચેનો સંબંધ એક એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય એક એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 મીટર ગયા લેક્ચરમાં આપણે જોયું હતું એટલે આટલું ચલો આને મીટરમાં ફેરવીએ 4000 એમસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 થાય મીટર 8000 એટલે એમસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 થાય મીટર ચલો શૂન શૂન ઉડાડો તો કેટલું વધે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 બરોબર ત્યાં શૂન એટલે 10 ની ત્યાં ઘાત ત્યાં ઘાત નો માઈનસ 10 એટલે માઈનસ 7 મીટર અને 8 ગુણ્યા 10 ની માઈનસ 7 થાય મીટર એટલે આટલી આટલું નેનો હોય આટલી નાની સાઈઝ હોય તો આપણે ઘણી વાર માપી શકીએ બરોબર આટલી નાની સાઈઝ હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની મદદથી આપણે માપી શકીએ તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નો આનો ઉપયોગ થાય તો આ જે પ્રકાશ પ્રકાશ એનો ઉપયોગ થાય ટૂંકમાં આપણે જે જોઈએ એ માઇક્રોસ્કોપ તમે જોયું હશે એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હશે મોટા ભાગે હવે બીજું હજી નાની કોઈ વસ્તુ હોય કારણ કે પરમાણુ તો આના કરતા નેનો પરમાણુ તો આના કરતા પણ નાનો છે તો એક બીજા માઇક્રોસ્કોપ
नामः इलेक्ट्रॉन माइक्रोस्कोप। इलेक्ट्रॉन माइक्रोस्कोप इमा इलेक्ट्रॉन ना बीम नो उपयोग करवामा आवे, इलेक्ट्रॉन नो बीम फेंकवामा आवे ते वस्तु पर थी अथलाई पाछू आवे अने इना पर थी खबर पड़े भाई वस्तु कितनी जाड़ी हसे कितनी पातळी हसे इनु परिमाण केटलू हसे तो इलेक्ट्रॉन माइक्रोस्कोप आगलू मापीए तो आटलू 0.6 एमस्ट्रॉन्ग अथवा तो 0.6 × 10⁻¹⁰ मीटर आटलू नानू परिमाण मापी सको आ मोटू भारी मोटू तो आ मोटू हो मैं तुमने कीधु तू माइनस को घात जितनी मोटी एटलू पाद नानू एटले नानू हो एटले इलेक्ट्रॉन माइक्रोस्कोप थी आटली नानी साइज मापी सकाय चलो हजी नानी साइज है धारो कोई वस्तु नी तो पछी एनो उपयोग करवामां आवे एक नवा माइक्रोस्कोप नो इने कहेवाय स्कैनिंग टनलिंग माइक्रोस्कोप स्कैनिंग टनलिंग माइक्रोस्कोप अथवा तो टूंकाणमां एसटीएम एसटीएम कहेवामां आवे કે STM થી આના કરતાં પણ નાની સાઈઝના આપણે માપી શકીએ છીએ બરોબર આ બધી વસ્તુઓનો શું કહેવાય છે ઓછામાં ઓછું એટલે વિભેદન શક્તિ કહેવાય શું કહેવાય વિભેદન શક્તિ એટલે કેટલું ઓછામાં ઓછું સારી રીતે જોઈ શકાય તમારા ચોપડીમાં એક શબ્દ આપ્યો હશે વિભેદન શક્તિ તમારા ચોપડીમાં એક શબ્દ આપ્યો હશે વિભેદન શક્તિ એનો અર્થ એવો થાય કે આપણે કેટલું ઓછામાં ઓછું સારી રીતે જોઈ શકીએ છીએ એ એના વિભેદન શક્તિ કહેવાય એટલે કોની મદદથી આટલું ઓછામાં ઓછું જોઈ શકાય તેની વિભેદન શક્તિ આ કે આ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી આ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી 0.6 એમસ્ટ્રોંગ બરોબર અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ આ બંને કરતાં પણ ઓછી બરોબર એટલે આ ત્રણ સાધનનો ઉપયોગ કરીને આપણે નરી આંખથી ન દેખાતી વસ્તુનું પરિમાણ પણ આપણે માપી શકીએ છીએ તો આ થઈ આપણી લંબાઈની વાત અહીં પૂરી થાય લંબાઈના માપનની વાત અહીં પૂરી થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દળની વાત કરીશું અને બીજું સમયની વાત કરીશું સમયનું માપન દળનું માપન બરોબર હવે લંબાઈની વાત અહીં પૂરી થાય છે બરોબર આ વસ્તુઓ યાદ રાખવાની તમારે દાખલાઓમાં કામમાં આવશે બરોબર તો આ વસ્તુ લખી રાખો